कोणी काय केलं? अरे आता मी टाइम आहे जय yeah.
ग्रहों से पालतू राखो शुभम विद्यालय चक्की आज गणतंत्र दिवस की शुभकामनाओं के साथ सभी देशवासियों को मेरी खूब खूब शुभकामनाएँ, हमारे शिक्षक बंधुओं को, संस्था का आचार्य श्री शिक्षक बंधु और बहनों और बच्चों को खूब खूब आशीर्वाद, देश के गणतंत्र दिवस प्रजातांत्रिक दिवस की शुभकामनाएँ। और ये देश के लिए हमारे सभी जो है विद्यार्थीगण तैयार हो, देश की भलाई में अपना जीवन अर्पण करें, उसके लिए खूब खूब अभिनंदन, खूब खूब शुभकामनाएं। थैंक यू सर। नमस्कार। आज ना गणतंत्र दिवस ना पर्व पर हूँ मारा देशवासियों ने, मारा मित्रों ने अने देशनी भावी पेढ़ी एवं विद्यार्थियों ने एनसीसी ना કેડેટનોને ને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। હું ડૉક્ટર રાકેશ સિંહ રાઠોડ, આચાર સંઘના પ્રમુખ તરીકે આપ લોકોને સંવિધાનની જે આજે રચના થઈ એ રચના નિમિત્તે ગણતંત્ર દિવસ મનાવવામાં આવે છે એ ગણતંત્ર દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। શાળા પરિવાર તરફથી પણ, શિક્ષક મિત્રો તરફથી પણ દેશને એક એવો સંદેશ આપવા માંગીએ છીએ કે દેશ અને દેશભક્તિ એ આપણા લોહીમાં હોવી જોઈએ, અને લોહીમાં હોય તો દેશ અમારો આગળ હજી પણ અજે છે ને અજે રહેવાનો છે, એને કોઈ બારી તાકાત એને નષ્ટ કરી શકતી નથી અને નડી શકતી નથી। થેન્ક યુ, થેન્ક યુ વેરી મચ। ભારત માતા કી જય। થેન્ક યુ સર। 20 જાન્યુઆરી આપણો પ્રજાસત્તાક દિવસ છે। જેવી રીતના કોઈ પણ દેશ એ બંધારણને અનુસાર જ ચાલે છે, એવી રીતના કોઈ પણ વ્યક્તિને, નાગરિકને જીવવા માટે શિસ્ત અને અનુશાસન ખૂબ જ જરૂરી છે। શિસ્ત અને અનુશાસન એવી વસ્તુ છે જે તમને શાળામાં મળે, તમારા ડીએનએમાં હોવું જોઈએ। વિદ્યાર્થી જોગ એટલે કે આપણી ભાવિ પેઢી જોગ આ સંદેશ છે કે જેવી રીતના આપણે આપણા બંધારણને અનુસરીએ છીએ, એવી રીતના એક બંધારણ વિદ્યાર્થીઓએ પોતાના જીવનમાં પણ બનાવવું જોઈએ, જેના લીધે એ લોકો પોતાનો વિકાસ કરી શકે, પોતાના શાળાનો, પોતાના સમાજનો અને એના થકી દેશનો વિકાસ થાય। થેન્ક યુ, થેન્ક યુ। આજના 71મા ગણતંત્ર દિવસ તરફથી દરેકને શુભેચ્છાઓ પાઠવું છું। અમારી શાળા શિવમ વિદ્યાલય 25-26 વર્ષથી કાર્યરત છે નવા નરોડા પાસોનાથ વિસ્તારમાં। અમારી શાળાની અંદર બાળકોને ભણવાની સાથે ઇતર પ્રવૃત્તિઓ પણ કરાવવામાં આવે છે, જેવી કે સ્વામી વિવેકાનંદની પરીક્ષા, પ્રવાસનું આયોજન, એનસીસી છોકરીઓ અને છોકરાઓની, એ ઉપરાંત શાળાની અંદર વિવિધ પ્રવૃત્તિઓ, દાખલા તરીકે ઘણી બધી રમત સ્પર્ધાઓ પણ કરાવવામાં આવે છે, બહારની એક્ઝામો પણ લેવામાં આવે છે, હિન્દી હોય, સંસ્કૃત હોય, અને બાળકોનો સર્વાંગી વિકાસ કરવામાં આવે છે। અને પાસવાનાથ વિસ્તારની અંદર નવા નરોડાની અંદર સૌથી પહેલી ગ્રાન્ટેડ સ્કૂલ અમારી 25-26 વર્ષથી કાર્યરત છે, અને બાળકો અને વિદ્યાર્થીઓનો વિકાસ થાય એ તરફ શાળા પરિવાર તરફથી દરેકને શુભેચ્છાઓ। થેન્ક યુ ભારત માતા। સર, આપનું નામ જણાવશો અને આપે આજના દિવસ નિમિત્તે શું કહેવા માગો છો તે અમને જણાવશો? મારું નામ રમણભાઈ પ્રજાપતિ છે, હું મેટ્રો સ્વચ્છ ગુજરાત ન્યૂઝપેપર ચલાવું છું। આજે 71મા સ્વાતંત્ર્ય દિને શિવમ વિદ્યાલય તરફથી શ્રી ડૉક્ટર શ્રી રાઠોડ દ્વારા એક સ્વચ્છતા અભિયાન, એક મહારેલીનું આયોજન કર્યું છે, ખરેખર બિરદાવવાલાયક છે। અને એનસીસી ક્રેડિટ દ્વારા વિદ્યાર્થીઓને જે પ્રોત્સાહન આપી અને એક રાષ્ટ્ર ધ્વજનું એક કાર્યક્રમ યોજો એ બને એમનો ખૂબ ખૂબ આભાર। બીજું કે 71મા સ્વતંત્ર દિને આજે આપણે વિદ્યાર્થીઓ પેઢી છે એ મુખ્ય છે, અને આ જો વિદ્યાર્થીઓને ખૂબ જ ઉત્તેજના આપે તો વિદ્યાર્થીઓ આગળ વધે અને ભવિષ્ય માટે આપણા દેશ માટે કંઈક કરી છૂટે એવું મારું કહેવું છે। એટલે વિદ્યાર્થીઓને જે પ્રોત્સાહિત કરી અને આપણે એને આગળ વધારીએ એ જ મારી પ્રાર્થના છે। બીજે કે દેશવાસીઓને આ 71મા સ્વતંત્ર દિને હું એમને શુભકામના પાઠવું છું, અને જે જે દેશના જે નવયુવાનો છે અને જે સરહદ ઉપર જે ફરજ બજાવે છે એમને પણ લાખ લાખ સેલ્યુટ છે, કે જે આપણા દેશની રક્ષા કરે છે અને હર હંમેશ માટે નાના વિદ્યાર્થીઓને આપણે ઊંચાઈએ લઈ જઈએ એ શિક્ષણનું કામ છે, અને એ શિક્ષક જ કરી શકે, એટલે શિક્ષક પેઢીને હંમેશા વિદ્યાર્થીઓને સારી પ્રેરણા મળે, આગળ વધે એ મારી અભ્યાસના છે। થેન્ક યુ સર, આપ
આપના નામ સર? મારું નામ પ્રવીણભાઈ સી પ્રજાપતિ, સામાજિક કાર્યકર, નરોડા પ્રજાપતિ સમાજ અને પ્રદેશ સચિવ રાષ્ટ્રીય કુંભાર મહાસભા નવી દિલ્હી. આજે શિવમ વિદ્યાલય દ્વારા 26મા સ્વાતંત્ર દિન નિમિત્ત 26મી સ્વાતંત્ર દિન નિમિત્તે આજે મને આમંત્રણ મળ્યું અને આમંત્રણને માન આપીને હું હાજર રહ્યો અને આજે મેટ્રો સચ ગુજરાત અને શિવમ વિદ્યાલય તેમજ નેશનલ ફિલ્મ એકેડમી દ્વારા જે આજે રેલી કાઢવામાં આવી અને બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા તેમજ બાળકોએ ઉત્સાહભેર એનસીસી કેડરો દ્વારા પણ રેલીમાં ભાગ લીધો અને સરસ આયોજન શાળા દ્વારા કરવામાં આવ્યું તે બદલ હું શાળા પરિવારનો રાકેશભાઈ રાઠોડ, શ્રી રમણભાઈ પ્રજાપતિ, કેતનભાઈ રાઠોડ, નરેશભાઈ કનોડિયા બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. ધન્યવાદ. થેન્ક યુ સર. જય હિન્દ. જય હિન્દ. નમસ્તે કેતનભાઈ, આજે 26મી જાન્યુઆરી દિવસે શું મેસેજ આપવા માંગો છો? થેન્ક યુ સર. નમસ્કાર. ભારત માતા કી જય. મિત્રો, આજના સુપ્રસંગે જ્યારે 26મી જાન્યુઆરી આપણા શિવમ વિદ્યાલય પાસોરા ખાતે ઉજવાયેલી હોય અને આપણો સ્ટાફ સાથે હોય, આપણા વિદ્યાર્થીઓ આપણી સાથે હોય, ત્યારે જોશમાં કંઈ બાકી રહે નહીં. આજથી આઈ એમ કેતન રાઠોડ, ગુજરાતી ફિલ્મ એક્ટર, એક સરસ મજાનો સંદેશ આપવા જઈ રહ્યો છું. સફાઈ અભિયાન, સ્વચ્છતા જાળવવી, સફાઈ અભિયાન, સાફ સફાઈ કરવી અને દેશને નવી જાગૃતિ મળે તે વિશે હું કહેવા માગું છું. એ પહેલાં એક સરસ મજાની લાઇન છે, તે સાંભળશો. હે મેરે વતન કે લોગો, તુમ ખૂબ લગા લો નારા, હે શુભ દિન હે હમ સબકા, લહેરા લો તિરંગા પ્યારા, પર મત ભૂલો વીરો ને, સરહદ પર પ્રાણ ગવાય, કુછ યાદ ને ભી કર લો, કુછ યાદ ને ભી કર લો, જો લોટ કે ઘર ના આય, જો લોટ કે ઘર ના આય, હે મેરે વતન કે લોગો, જરા યાદ કરો કુરબાન, જો શહીદ હુએ ઇનકી, જરા યાદ કરો કુરબાન. થેન્ક યુ ભારત. આજના આ સુપ્રસંગે મારા સર શ્રી રાકેશ સર, જેમણે છેલ્લા 30 વર્ષથી મારી સાથે સતત મહેનત અને પ્રગતિશીલ બનાવનારનો તેમનો મુખ્ય ફાળો છે, તેમના આશીર્વાદથી, તેમના અખંડ વિશ્વાસથી આજે તમારી સમક્ષ ઊભો છું. આઈ એમ કેતન રાઠોડ એન્ડ ફિલ્મ એક્ટર, મારા નરેશભાઈ, પ્રજાપતિ રમણભાઈ, અશ્વિનભાઈ અને અન્ય અમારા ફિલ્મ કલાકારો તરફથી શુભ શુભકામના. 26મી જાન્યુઆરી નિમિત્તે ખૂબ ખૂબ અભિનંદન. થેન્ક યુ. ભારત માતા કી જય. ભારત માતા કી જય. આજ પછી તારા હિસાબે મારી દીકરીની આ હાલત થઈ છે. એકવાર બાપુ, મારી પ્રેમમાં એટલી તાકાત છે કે મારી મારી માલનને પણ ઊભો કરી શકું. એકવાર એકવાર બાપુ. સાઉન્ડ ચાલુ કરી દે.
નમસ્કાર મિત્રો, શિવમ વિદ્યાલયના એવા તારલાઓ છે, છુપાયેલા છે, જે ખૂબ પ્રગતિ કરીને ઘણા લોકો આગળ નીકળી ગયા છે. તમને ખાસ જણાવી દઉં તો મારા બાબાની વાત કરું, દર્શીલ રાઠોડ, તે પણ હવે ઇન્ડિયા મેચ રમી રહ્યો છે, પ્રેક્ટિસ એની ચાલુ છે, અને આપના આશીર્વાદથી, આપના આશીષથી તે આગળ વધે એવી આપ સૌ શુભકામના આપજો. અને એની કંઈક ભૂલ થાય તો એને સજા પણ કરજો, પણ એને આગળ વધારવાનો છે એ આપ લોકોની ફરજ છે, એમને સાથે રાખજો. અને બીજું, એનો જે એક મિત્ર કૌશલ વાઘેડે, એ પણ સારો સિંગર છે, હમણાં મારી સાથે એક પ્રોગ્રામ કર્યો, એના મોડે એક સરસ મજાનો અવાજ સાંભળીશું. કૌશલ વાઘેડે કોઈ પણ ખાડી સરહદ પે ફોજ હે, કભી તેરી મેરી મોજ હે, ખાડી સરહદ પે ફોજ હે, કભી તેરી મેરી મોજ હે, ये जीते हमेशा ये हारे कभी ना, घुस के जो मारती है भारतीय सेना, मिलता ना भिक में ना ही मिल लक से, मिलता है रुतबा पूरे हक से, कोई हरियाणा का तो कोई गुजरात का, मसला है देश का ना छोटी मोटी बात का, जान पे खेलना इनकी रोटी रोटी, अरे असली सुपरस्टार तो देश का फौजी, एसी में बैठ के बोलना आसान है, बड़ा बड़ा मुको यार खोलना आसान, सीने पे गोली तो फौज है, खाते जब यार होती सरहद पे घमासान, कोई सुपर हिट तो कोई गए तकते पकते है कान मेरे इस अंदर आओ નમસ્કાર મિત્રો, કેતન રાઠોડના જય માતાજી, વંદે માતરમ. આજે ભારત દેશ નિમિત્તે 26મી જાન્યુઆરી નિમિત્તે એક સરસ મજાનું સોંગ સંભળાવી રહ્યો છું, સાંભળશો. થેન્ક યુ. જબ જાન સે પ્યારે તુજકો મેરા દેશ પુકારા જા,
જા ભૈયા જા બેના જા મેરે યારા જા દેખો વીર જવાનો ઉન પે મોત કા યે ઇલ્ઝામ ના હે માના કહે અપના બેટા દેશ કે લિયે ના કામ આયે દેખો વીર જવાનો હમ પહેલે ભારતવાસી હમ પહેલે ભારતવાસી ફિર હિન્દુ મુસ્લિમ સિખ ઈસાઈ હમ પહેલે ભારતવાસી અદ્દા બેટા યુદ્ધ પે ચલા તો માં જા ના જા અપની માં બોલી અંધા બેટા યુદ્ધ પે ચલા તો ના જા ના જા અપની માં બોલી વો બોલા વો બોલા માં કમ કર સકતા હું દુશ્મન કી એક ગોલી અંધા બેટા માં સે બોલા કમ કર સકતા હું એક ગોલી મેરે વીર જવાનો ઉન પે મોત કા ઇલ્ઝામ ના હે માના કહે અપને બેટા વક્ત પડા તો કા માતરમ ભારત માતા કી જય ભારત માતા કી જય